વ્યાજનું ચક્ર ખૂબ જ ખરાબ હોય છે અને ઘણીવાર લોકો વ્યાજનાણા લેવા માટે પોતાના કોરા ચેક પણ જમા કરાવતા હોય છે ત્યારે આ કોરા ચેક ક્યારે મોટી મુશ્કેલી પણ સર્જી શકે છે ત્યારે ધાનેરાની નામદાર કોર્ટ પણ ગુરુવારના ચેક રિટર્ન કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં ચેક રિટર્ન કેસ આરોપીને 2 વર્ષની સાદી કેદની સજાનું ફરમાન ધાનેરા કોર્ટે કર્યું છે ધાનેરા શહેર ખાતે સેવાભાવી આગેવાન તરીકે જાણીતા ડોક્ટર યોગેશભાઈ શર્માએ પોતાની હોસ્પિટલ નજીક મહાવીર સોસાયટીમાં રહેતા અલ્પેશ ગૌરી શંકર દવેને વર્ષ 2020માં ઉછીના 4,25,000 રૂપિયાની રકમ આપી હતી અલ્પેશ દવે ધાનેરા ખાતે સુંદેશ્વરી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં મેનેજરની પોસ્ટ પર હતા અને પોતાની ક્રેડિટ સોસાયટીમાં ડોક્ટર યોગેશભાઈ શર્મા રિકરિંગ ખાતું હોવાને કારણે અવારનવાર ખાતાની રકમ લેવા માટે તબીબ સાથે મુલાકાત થઈ હતી આપસી મેળાપ વધતા મેનેજર અલ્પેશ દવે પોતાના અંગત કામ માટે ડોક્ટર યોગેશભાઈ શર્મા પાસે 4,25,000 રૂપિયા ઉછીના માંગ્યા હતા જેની સામે સોગંદનામું તેમજ ચેક રજૂ કર્યો હતો ફરિયાદી તબીબે 4,25,000 રૂપિયાની રકમ અલ્પેશભાઈ દવેને આપી હતી જો કે સમય વીતી જવા આવ્યો હોવા છતાં પણ ઉછીની આપેલી રકમ ફરિયાદી તબીબને પરત મળી ન હતી અને ચેક બેંકના ખાતામાં જમા કરતાં પણ અલ્પેશ દવેના ખાતામાં ભંડોળ ના હોવાના કારણે ચેક રિટર્ન થતો હતો મૂળ ઉછીની આપેલી રકમ તેમજ ક્રેડિટ સોસાયટીમાં જમા થયેલા 5,37,000ની રકમ મામલે ફરિયાદી યોગેશભાઈ શર્મા દ્વારા કાયદેસર કાર્યવાહી કરી હતી અને તે કેસ ધાનેરા નામદાર કોર્ટમાં ચાલી જતા 5 જાન્યુઆરીના રોજ ચેક રિટર્ન કેસમાં અલ્પેશ દવેને 2 વર્ષની સજા ધાનેરા નામદાર કોર્ટે ફટકારી છે મૂળ રકમ કરતાં 2 ગણી રકમ એટલે 10,74,000 રૂપિયા 30 દિવસમાં ચૂકવી આપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે હા તારીખ 5/1/2023ના રોજ મહેરબાન ધાનેરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં અમારો ડૉક્ટર ફરિયાદી તરીકે ડૉક્ટર શર્મા સાહેબનો 5,37,000નો ચેક રિટર્નનો જે કેસ હતો એનો નિર્ણય આવેલ છે જેમાં આરોપીને નામદાર કોર્ટે 2 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમની ડબલ એટલે કે એ 10,74,000 પૂરા 30 દિવસમાં ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે અને ત્યારબાદ નામદાર કોર્ટને જામીન આપતા એમને જામીન મુક્ત કરેલ છે અને તેમને 1 મહિનાની અંદર મનાઈ હુકમ લઈ નામદાર કોર્ટમાં હાજર રહેવાનું નામદાર કોર્ટે જણાવેલ છે સાહેબ નામ કહ્યું તમારું નામ સાહેબ અમે એડવોકેટ તરીકે પીટી જીતારા એડવોકેટ તથા એસી રાજગોર બંને સાથે રહીને આ કેસ લડેલો હતો ધાનેરા ખાતે વર્ષોથી તબીબી સેવા આપતા ડોક્ટર યોગેશભાઈ શર્માએ આજે બીકે ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે જે પ્રમાણે કોર્ટમાં પ્રશ્નોત્તરી ચાલતી હોય છે તેને લઈ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે જો કે છેલ્લે સત્યનો વિજય થયો છે ધાનેરા નામદાર કોર્ટે આપેલા ચુકાદો સમાજ માટે દાખલારૂપી માની શકાય ચેક રિટર્નનો કેસ હમણાં જે થયો એમાં જે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો સમાજને એક ચેતવણી રૂપ છે એમ કારણ કે ચેક રિટર્ન થાય છે અને લોકો હલકાઈમાં લેતા હોય છે હલકું લઈ લે છે કે આમાં મને શું થશે એમ પણ સમાજે લોકોએ આ વિચારવા માટે કે સમાજને એક દાખલો બેસે કે ચેક રિટર્ન કરવું એ નાનું મામૂલી વાત નથી એમ એટલા માટે આટલી ધાનેરા ને કોર્ટના ઇતિહાસમાં મોટામાં મોટી સજા ચેક રિટર્ન કેસની અને મોટા મોટો દંડ 10,74,000નો દંડ થયો એટલે આ ચુકાદા ઉપરથી આપણે એ સમજવું જોઈએ મને બી આ કેસ કરતા મેં 100 વખત વિચાર કર્યો હતો કે કેસ કરવું આવું કરું કે ન કરું પણ એટલો બધો મને હેરાન કરેલો છે એટલો બધો મને ત્રાસ આપ્યો માનસિક શારીરિક બધી રીતે અને આર્થિક રીતે મને ઘણું નુકસાન થયું એમ કોર્ટમાં મારે આરોપી તરીકે એક હું કેદી હોઉં હું ગુનેગાર હોઉં એ રીતે મારે 3 કલાક કઠેડામાં ઉભા રહેવું પડ્યું અને એના જવાબો મારા હમીને વકીલના જવાબો મારા આવી રીતે આપવા પડ્યા એમ કોર્ટની નિયમ હતો કે તમારે કુલર તપાસમાં ઊભું રહેવું પડે એટલે હું જાણે આરોપી હોઉં એ રીતે મારા ઉપર પ્રશ્નોનો મારો ચોરાય તો 100 પ્રશ્નો પૂછ્યા હતા જાણે હું ચોર હોઉં હવે ચોર તો હું બિલકુલ હતો જ નહીં છતાં પણ આ રીતે વાતો થઈ એમ એટલે પેલા કૃષ્ણ ભગવાનની વાત આપણને યાદ આવે કે શિશુપાલની 99 ભૂલો માફ કરી અને 100મી ભૂલે પછી કૃષ્ણ ભગવાને પછી સુદર્શન ઉપાડ્યું હતું એમ એટલે મેં બી એની ઘણી બધી સામેવાળા આરોપીની ઘણી બધી ભૂલો મેં માફ કરી ઘણી મદદ કરી ઘણો ટેકો કર્યો અને ઘણું બધું ન થાય એ તો હું જાણું છું ભગવાન જાણે છે કે મેં કેટલી એની મદદ કરી હતી એમ પણ છતાં પણ માણસ કૃતજ્ઞ નહીં થઈ જાય
ખોટો થઈ જાય અને એકદમ ફ્રોડ થઈને ઉપરથી અહંકાર બતાવે ત્યારે શું દશા થાય આ સમાજને માર્ગદર્શન છે. એટલે મારી સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા કેસની અંદર આપણે કંઈ ન થાય, સારું ન કરીએ તો કોઈનું ખોટું ન કરો, કોઈનો વિશ્વાસનો દુરુપયોગ ન કરો. આ તો એવું થયું કે માનવ ઉપરનો મારો વિશ્વાસ ઉડી જાય ને એવી હદે મારા મગજમાં વિચારો થઈ ગયા હતા, એટલે મારે ન છૂટકી કેસ કરવો પડ્યો. અને નામદાર કોર્ટે જે મને આ ચુકાદો આપીને મારે મને ઠંડક પહોંચાડીને વિશ્વાસ આપ્યો કે છેલ્લે ન્યાયની જીત જતી હોય છે. એટલે જ કહેવાયું છે ને સત્યમ એટલે શિવ, સત્ય એટલે શિવ છે. આપણે શિવના ઉપાસક છીએ, ભગવાનને માનીએ છીએ, પણ આચરણમાં જીવનમાં લાવતા નથી એમ. એટલે આપણે જો ખોટા હોઈશું તો ભગવાનની ગમે તેટલી પ્રાર્થના કરીશું, ગમે તેટલી પૂનમો ભરીશું, ગમે તેટલું કરીશું, પણ સત્યનો સાથ ભગવાન છોડતા નથી. અને સત્ય નહીં હોય તો આપણી ભગવાન પણ સાંભળતો નથી. કૃષ્ણ ભગવાને કીધું છે ને કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર ભવતિ, એટલે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. દુષ્કૃતામ કરવા માટે આપણે પછી પગલું ઉપાડવું જ પડશે. જો મેં આ પગલું ન ઉપાડ્યું તો લોકો શું કહોત કે હું ખોટો હતો અને સાહેબ ગભરાઈ ગયા અને ગભરાઈને પડતું મૂકી દીધું. એટલે હું છેલ્લે ભગવાનને પણ આભાર માનું છું, ભગવાનને પણ યાદ કરું છું કે ભગવાન ત્યાં મારી મદદ કરી. અને ભારતની ન્યાય પ્રણાલી એટલી સારી ને સચોટ છે, દેર થાય છે, હેરાન થવું પડે છે. મારે બે વખત સેશનમાં જવું પડ્યું, બે વખત હાઈકોર્ટની અંદર જવું પડ્યું આ કેસ માટે, અને છેલ્લે પણ સત્યનો વિજય થયો. એટલે હું બધાનો આભાર માનું છું. અને મેં જે કર્યું છે એના પ્રત્યે મને લાગ્યું કે આ કરવા જેવું જ હતું ને યોગ્ય હતું, અને મને કુદરતે સાથ આપ્યો અને કોર્ટે સાથ આપ્યો છે. બીજું